વંદે માતરમ. વાત્સલ્યના ગૌરવવંતી ગુજરાતમાં હું દેવસ્વાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. જામનગર ખાતે એએસપી સફીન હસનની આગેવાનીમાં એનએસએસી કેડર સાથે વિસ્તારમાં કર્યું ફૂટ પેટ્રોલિંગ. લોકડાઉનના પગલે લોકોમાં પોલીસને સતર્કમાં ઉપસ્થિત, તેમજ લોકડાઉનનો ભંગ કરવાના પોલીસની બીક જળવાઈ રહે હેતુથી એએસપી શરદ સિંઘલના માર્ગદર્શન અને એએસપી સફીન હસન અને ડીવાયએસપી ચિરાગ દેસાઈના નેતૃત્વ હેઠળ એનએસએસ કેડર સાથે જામનગર દરબારગઢના વિસ્તારમાં હુટર બાઇક અને પોલીસ ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હર્ષદ ખંડેલિયા, જામનગર. નાની એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ હતી, જેમાં એનસીસીના કેડેટ, હોમગાર્ડ અને અમારા જે લોકરક્ષકના રિક્રુટ્સ છે એમને સાથે લઈને અમે એરિયાની અંદર નીકળ્યા હતા. સાથે અમારા પોલીસના બાઇક્સ અને હુટિંગ પણ સ્ટાર્ટ હતું. આનો મૂળ ઉદ્દેશ એ હતો કે પોલીસની હાજરી વિસ્તારમાં દેખાય અને લોકોની અંદર એક એવી સુરક્ષાની લાગણી આવે કે અમારા માટે પોલીસ શહેરોમાં અને રસ્તાઓ પર તૈનાત છે. સાથે સાથે ગુનેગારો અથવા તો જે લોકડાઉનનો ભંગ કરનાર માણસો છે એની અંદર એક ડરની લાગણી પેદા થાય કે અમે બહાર નીકળીશું તો પોલીસની હાજરી સતત છે. એટલે આ એક્સરસાઇઝનો મૂળ ઉદ્દેશ હતો. અને સિટી એ વિસ્તારમાં જે અંતરિયાળ વિસ્તાર છે, જ્યાંથી વારંવાર લોકડાઉન ભંગની કમ્પ્લેન્ટ આવતી હોય છે, એ વિસ્તારની અંદર અમે આ એક્સરસાઇઝ હાથમાં લીધી હતી. એમાં મારી સાથે સિટી એના અત્યારે ઇન્ચાર્જ પ્રોબેશનલ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સાહેબ અને એમની સમગ્ર ટીમ અને સાથે સાથે સિટી એના અન્ય કર્મચારીઓ હાજર.